અને અંતે ખૂબ સારી એવી એક નાની અમથી વસ્તુ બનાવીને તેને ગરીબમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે. જોયેલા છે પણ અત્યાર સુધી આ વસ્તુ બહાર નથી આવતી, લોકો સમક્ષ નથી આવતી. નમસ્કાર મિત્રો, સેવા અને મદદનો જો પર્યાય વચ્ચે શબ્દની આપણે વાત કરીએ, જો તેનો હૈયાત એક્ઝામ્પલની વાત કરીએ, તો તે છે આપણું હોમગાર્ડ સંસ્થા. અવારનવાર દરેક વિકટ પરિસ્થિતિમાં જ્યારે જેવું કંઈ વ્યક્તિને જરૂર હોય ત્યારે આવીને હોમગાર્ડના ભાઈ ઊભા રહેતા હોય. ભલે તે પછી હોમગાર્ડના ભાઈને જો હોમગાર્ડની જરૂર હોય કે કોઈ પારકાને હોમગાર્ડની જરૂર હોય ત્યારે હોમગાર્ડના ભાઈઓ હર હંમેશ આવીને ઊભા રહેતા હોય છે મિત્રો. અને આવો જ એક ઉત્તમ ઉદાહરણ કહેવાય, અને મોટાભાગના હું તમામ જાણું છું કે મોટાભાગના આજે પણ ગુજરાતના જિલ્લાઓમાં હોમગાર્ડ્સના ભાઈઓ આવા કાર્ય સેવા કરે છે, પણ ક્યાંય અત્યાર સુધી સામે નથી આવતું. પણ એક એવું જ કાર્ય કે મારું પોતાનું પોલીસ સ્ટેશન એવું વડોદરાનું કાયલીબાગ પોલીસ સ્ટેશનના હોમગાર્ડના સભ્યો ખાસ એક નાની પ્રવૃત્તિ કરે છે, અને તમામ પ્રવૃત્તિને બ્રીફ કરવાવાળા, એ તમામને માર્ગદર્શન આપવાવાળા એવા અમારા એનસીઓ, અમારા પીએસ એવા એન કે રાવલ છે, કે જેમણે ખરેખર ગાઈડ કર્યું અને હોમગાર્ડ્સના જવાનો જે અમારા યુનિટના છે તે ખરેખર એ વસ્તુમાં ખૂબ કુતૂહલ સાથે કૂદી પડ્યા અને એ વસ્તુને ખૂબ સારી રીતે એવી સેવા પણ ભજવી છે. હું આ તમામ બાબત આ વિડીયોમાં જોડી રહ્યો છું, ખાસ તે વિડીયોને જોજો મિત્રો. મિત્રો, તમને વિડીયોમાં જોવા મળતા હશે કે ખાકીધારી વ્યક્તિ જે આપણો અમારા યુનિટના છે કેવી શર્મા, શર્માજી પોતે કંઈક શરમ રાખ્યા વગર યુનિફોર્મમાં ઉભા ઉભા હાથથી ડુંગળી કાપવાનું ભૂખ ચાલુ કરી દે છે, અને ક્યાંક બીજા હોમગાર્ડ્સના ભાઈઓ તેમને ક્યાંક મદદ કરે છે અને અંતે ખૂબ સારી એવી એક નાની અમથી વસ્તુ બનાવીને તેને ગરીબમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે. મિત્રો, એક ખાસ સમજવાની બાબત છે કે તમામ ભાઈઓને એક કે ખબર નથી તમામનો વિડીયો શૂટ થઈ રહ્યો છે, અને તમામના વિડીયો મેં જાતે મારા મોબાઈલે ક્લિક કર્યા હતા. એ તમામને ખબર નથી કે ક્યાં દુબઈમાં મારો વિડીયો ઉતારી રહ્યો છે, પણ ક્યાંક આ વસ્તુ મને ખૂબ ગમી. અને ખરેખર આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં હોમગાર્ડના ભાઈઓ કાર્ય કરે છે, મેં નરી આંખે જોયેલા છે, પણ અત્યાર સુધી આ વસ્તુ બહાર નથી આવતી, લોકો સમક્ષ નથી આવતી. પણ ક્યાં હવે જે આપણી મોહિમ છે, જે આપણે પર્પસ પર આપણે ચાલ્યા, જે આપણો ઉદ્દેશ્ય છે કે લોકો હોમગાર્ડ વિશે જાણે, લોકો સંસ્થાના કાર્ય વિશે જાણે, લોકો હોમગાર્ડના જે સમર્પણની જે ભાવના છે, જે લોકોની મદદ કરે છે તે તમામ વિશે લોકો જાણે એ પર્પસથી. અને આપણે ક્યાંય જશ નથી લેવો, પણ લોકોને લોકોમાં અવેરનેસ આવે, લોકો જાણે કે સંસ્થા આવું પણ કાર્ય કરે છે, જવાનો આવું પણ કાર્ય કરે છે, જે અમુક લોકોએ જે ખોટી છબી ઊભી કરી છે તેને જો સારી કરવી હશે તો આવા ક્યાંક ને ક્યાંક આવા કાર્યોના વિડીયો લોકો સમક્ષ લાવવા જ પડશે. અને એ હેતુથી જ આ વિડીયો મેં બનાવી રહ્યો છું. અને ખાસ મિત્રો, આપ તમામ આ વિડીયોને પ્રેમ દર્શો, તો આપ તમામ જ્યારે પણ આવું કંઈક કાર્ય કરો છો, જ્યારે કોઈની મદદ કરો છો, જ્યારે કોઈની સેવા કરો છો, સો ખાસ એ તમામ વસ્તુને બહાર લાવો, લોકોને બતાવો, લોકોને જણાવો કે ક્યાંક હોમગાર્ડર પણ આવું કાર્ય કરે છે. કારણ કે ખરેખર આજે પણ હોમગાર્ડ સંસ્થા લોકોથી હાઈડ છે, લોકો હોમગાર્ડ વિશે નથી જાણતા. તો આવા ઉદ્દેશ્યથી અને આવા ઘણા બધા આવા જે સેવાના કાર્યો કરો છો તેને વગર શરમ રાખ્યા વગર, વગર બે મત કર્યા વગર તેને બહાર લાવો, લોકો સમક્ષ લાવો. જો લોકો જોશે તો તમને લોકો ઓળખશે. અને ખાસ આજે મારા કાયલીબાગના જે સભ્યો છે, જે ભાઈઓ છે, જે લોકો આ ઉત્તમ કાર્ય કર્યા છે, ખરેખર તમામને હું દિલથી વંદન સલામ કરું છું. અને મિત્રો, આપ તમામને વિડીયો કેવો લાગ્યો જરૂરથી વિડીયોના કમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો કે તમને આ જવાનોનું કાર્ય કેવું લાગ્યું. ચલો મિત્રો, આની સાથે જય હિન્દ, જય ભારત.